18માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, શ્રદ્ધાવાળા ભક્ત હોય એને સાચા સંતનો યોગ મળે તો સંતના વચનમાંથી એને ધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન આદિ કલ્યાણકારી ગુણ એના હૈયામાં પ્રગટે છે. અને એ જીવ જો કુસંગ કરે તો પેલા ગુણ જે પ્રગટ્યા હોય એ મુરઝાઈ જાય છે. માટે ભગવાનના ભક્તોએ સાવધાન થઈને દરરોજ સંત સમાગમ કરવો અને પોતાનો સ્વભાવ હોય, જે સ્વભાવ ઘરમાં ન શોભતો હોય, જે સ્વભાવ ઓફિસમાં ન શોભતો હોય, જે સ્વભાવ સમાજમાં ન શોભતો હોય, જે સ્વભાવ સત્સંગમાં ન શોભતો હોય, એ સમજણથી ટાળવો. સ્વભાવ એવી વસ્તુ નથી કે જે માખીઓને ઉડાડીને ઉડી જાય એમ સ્વભાવ છોડાતો નથી. સ્વભાવ સમજણથી જાય. જ્યારે એને એમ થાય કે મારો આ સ્વભાવ સારો નથી તો સ્વભાવ જાય. જેને એમ લાગે મારામાં તો કઈ નથી, આ એવો છે, તો એનો સ્વભાવ ના જાય, ક્યારે પણ ના જાય. ઘણા હોય છે એવા નમૂના, કોઈ દાડો પોતાનો દોષ કબૂલ ના કરે, આ મારી ભૂલ છે તો કબૂલાય જ નહીં, ખલાસ. આવા માણસને તમે બહુ કહો ને પછી મૂંઝાય. સ્વામિનારાયણ ભગવાને જે ઉદાહરણો આપ્યા છે ને એ અજબ છે. તાદૃશ અત્યારે આપણને દેખાય છે, ઘરમાં કે સમાજમાં કે ગમે ત્યાં. શ્રીજી મહારાજ કહે છે, સંત વઢે પણ સ્વભાવ છોડાય નહીં. સંત વધુ વઢે, કોઈ ભક્તો વઢે, કોઈ ઘરમાં વઢે કે તમારો સ્વભાવ તો તોબા છે, પછી એ મૂંઝાય. મૂંઝાય એટલે શું કરે ખબર છે? મૂર્ખ હોય અને જ્યારે મૂંઝાય, શ્રીજી મહારાજ કેવા ખીજાયા છે કે આવી રીતે જે મૂંઝવણ અનુભવે એ મૂર્ખ કહેવાય. મૂર્ખ અને ગાંડો બેમાં ફેર. ગાંડપણ એ તો એક માનસિક રોગ છે, પણ મૂર્ખાઈ એ આખી જુદી વસ્તુ છે. વાસ્તવિકતા સમજે નહીં એને મૂર્ખ કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મૂર્ખ હોય અને પછી એ મૂંઝાય ત્યારે કાં તો સુઈ રહે, આવા તમને અનુભવ હશે કે હોય રહે, 24 કલાક થાય તો શું, 80-80 ઢંઢોળો જગાડો જાગે જ નહીં, મૂર્ખનો સરદાર. બસ એ મૂંઝાય તે કાં તો સુઈ રહે, સુઈ જ રે, સુઈ જ રે. બીજો પ્રકાર, કાં તો રૂએ. આવું પણ દેખાય છે સમાજમાં, હું શું કરું, આમ કે છે ને આમ, રોવા માંડે ખૂણામાં જઈને. એ પણ મૂર્ખનો સરદાર, પોતાના સ્વભાવને ઓળખતો નથી અને પછી મૂંઝાઈને કાં તો રડવા માંડે અને કાં સુઈ રહે. ત્રીજો પ્રકાર મૂર્ખનો, કાં તો કોકની સાથે વઢે, અરે ઝઘડી પડે લેવા દે, તમને એક વાર તો કહું છું કે અહીંથી જાઓ, અને જોરદાર ઝઘડો કરી નાખે, વાતમાં કઈ ન હોય ને. કાં તો ઉપવાસ કરે, નથી ખાવું, ભાઈ ખાઈ લે, ના નથી ખાવું. અરે તમે એને 5 વાટોની આરતી પ્રગટાવીને ગોળ ગોળ ફેરવો પણ ન માને, નથી ખાવું, ખેંચી કાઢે 2-3 ઉપવાસો. આમ એકાદશીનો ઉપવાસ કરવામાં જોર આવે, પણ જયારે રિસાય ને ત્યારે 2-3 દિવસ સુધી ન ખાય. પણ એક જોખમી તબક્કો છે આ મૂર્ખવાનો. શ્રીજી મહારાજ વચનામૃતમાં બધા ગણાવ્યા છે. આ 4 તબક્કા તો સમજ્યા, સુઈ રે, રડે, ઝઘડે, કા ઉપવાસ કરે, પણ અતિશય મૂંઝાય તો મરે પણ ખરો. આપઘાતના કિસ્સા આવી બાબતોમાં બનતા હોય છે. આય વઢે છે ને, આય વઢે છે ને, આય વઢ, હવે ત્યારે જોઈ લો મજા, આજે આવો ત્યારે ખબર પડશે, ઘેરથી ઓફિસમાંથી આવો ત્યારે, અને આવો ઢાય ભાઈ લટકતા હોય, જય સિયારામ. એ અતિ મૂરખ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ બધા મૂરખો છે અને આવી રીતે એની મૂંઝવણ ટાળવાના ઉપાયો કરે છે, પણ મૂંઝવણ મટતી નથી. માટે સમજવું હોય અને પોતાના વિચારથી સમજણથી સ્વભાવ ટાળે એ જ સુખી થાય છે. નિર્વિકારાનંદ સ્વામીને પણ શ્રીજી મહારાજ કહે છે કે સ્વામી, જે સમજવું હોય ને તપાસ કરતો રે એનો સ્વભાવ ટાળે. મુક્તાનંદ સ્વામી કહે છે,
સંતમાં આવ્યા પછી, સંત પાસે આવ્યા પછી, સત્સંગ થયા પછી મલિન સ્વભાવ આવી જાય એનું શું કારણ? શ્રીજી મહારાજ કહે છે, કોઈ ભક્તમાં કે સંતમાં એને જે દોષ પરઠાય એ દોષ એનામાં આવે છે. માનુભાવાનંદ સ્વામી કહે છે, રાજસી, તામસી અને સાત્વિક એ બધા કર્મો ટળે કે નહીં? શ્રીજી મહારાજ કહે છે, ટળી જાય. તો પછી મહારાજ, દુર્વાસાજી કેમ તામસી રહ્યા છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, દુર્વાસા ઋષિએ તો સમજીને ક્રોધ રાખ્યો છે. કોઈ અવળો ચાલતો હોય એને શિક્ષા કરવા, જેમ કોઈને વિચાર આવે કે વહેલા સવારે મંદિરે જઈએ છીએ અને કૂતરા પાછળ વળે છે તો એક લાકડી ભેગી રાખે, તો એ લાકડી રાખી છે શા માટે? કોઈ પાછળ પડે તો ફટકારવા, એમ દુર્વાસા ઋષિએ સમજીને ક્રોધ રાખ્યો છે. બાકી દુર્વાસા તો સિદ્ધ મુક્ત છે, એ તામસ પ્રકૃતિથી પર છે. સારંગપુરના 18મા વચનામૃતની સાથે સારંગપુર પ્રકરણ અહીં પૂરું થાય છે. સ્વામિનારાયણ ભગવાન.